ગ્રંથાલય સમજવાના છે આજનો લેક્ચર, બરાબર? એમાં શું છે, દશાંશ નો ઉપયોગ આપણા રોજિંદા વ્યવહારમાં ઘણી વખત નાણાંની લેવડ દેવડમાં કે કોઈ વસ્તુની લંબાઈ પહોળાઈ કે જાડાઈમાં છે. આપણા રોજિંદા વ્યવહારમાં સંભાળો મિસ બરોબર જ હા આવે છે. આપણા રોજિંદા વ્યવહારમાં ઘણી વખત નાણાંની લેવડ દેવડમાં કે કોઈ વસ્તુની લંબાઈ પહોળાઈ કે જાડાઈ માપવા કે વજન કરવામાં દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે. કઈ રીતે ઉપયોગ થાય તો જો, દાખલા તરીકે મેં દુકાનમાંથી 2 રૂપિયા અને 5 પૈસાની કોઈ વસ્તુ ખરીદી. કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી દુકાનમાંથી? 2 રૂપિયા અને 5 પૈસા. 2 રૂપિયા ને 5 પૈસા. ને દુકાનદારને 2 રૂપિયા 5 પૈસાની જ્યારે ગાણિતિક દશાંશ સ્વરૂપમાં લખવા ના થાય ત્યારે ઘણી વાર 2.5 લખાયેલું જોવા મળે છે. આ સાચું છે? 2.5. નહીં, ખોટું છે. 2.5 એટલે અઢી રૂપિયા થાય. 2.5 રૂપિયા થાય. મારે આ લખવું હોય કે 2.05 લખાય તોય 5 પૈસા કહેવાય, બરાબર? એને 2.5 એટલે તો 2.5 રૂપિયા થઈ ગયા, 2.50 પૈસા થઈ ગયા. તો આ રીતે લખે તો એ કેવું કહેવાય? ખોટું કહેવાય. કોઈ વસ્તુની લંબાઈ જાડાઈ કે પહોળાઈ માપતા મીટર સેમી કે મિમીની ગણતરીમાં પણ આવી ભૂલ થઈ જાય. દુકાનદાર ગ્રાહકને કોઈ વસ્તુનું વજન કરી આપતી વખતે આવી ભૂલ કરે તેને અથવા ગ્રાહકને ખોટ જાય, બરાબર? જો દુકાનદાર કોઈ વસ્તુનું વજન કરે, કદાચ એને 2 પોઈન્ટ એમ કે 2 રૂપિયા ને 5 પૈસાની વસ્તુ આપવાની હોય, દુકાનદારે 2.5 રૂપિયાની વસ્તુ આપી દીધી, તો ખોટ કોને જાય? ખોટ કોને જાય, દુકાનદારને કે ગ્રાહકને? દુકાનદાર દુકાનદારને ખોટ જશે. અને જો એને 2.5 રૂપિયાની માંગી હોય અને દુકાનદારને 2 રૂપિયા ને 5 પૈસાની વસ્તુ આપી દીધી હોય, તો અહીંયા ખોટ કોને જાય? ગ્રાહકને. ગ્રાહકને ખોટ જાય. જો આ ખોટ ન જાય ને આ રીતે બેમાં ભૂલ ના થાય, તો તેના માટે શું કરવું જોઈએ? આવી ભૂલ ન થાય તે માટે રૂપિયા પૈસા મીટર અને સેમી તથા કિગ્રા અને ગ્રામનું એકબીજામાં કેવી રીતે રૂપાંતર થાય છે તે શીખવું ખૂબ જ જરૂરી છે. રોજિંદા વ્યવહારમાં પણ આ ખૂબ જ જરૂરી છે. સમજાય છે તમને? નીચે એક્ઝામ્પલ આપીને, ઉદાહરણ આપીને તમને સમજાયું. આટલું સમજાણું દરેકને? તો હવે આપણે છે ને શીખી, જો લંબાઈ મયંકના ટેબલની લંબાઈ 125 સેમી. કેટલી છે મયંકના ટેબલની લંબાઈ? 125 સેમી. તે ટેબલની તે ટેબલની લંબાઈ મીટરમાં કેટલી થાય? આ સેમીમાં છે, આપણે મીટરમાં જોઈ છે, આવું આપણને પૂછશે. સેમીનું મીટરમાં રૂપાંતર, પછી મીટરનું સેમીમાં રૂપાંતર. તો જો તમને બધાને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટરના કેટલા સેમી થાય બેટા? 100 સેમી. 100 સેમી. 100 સેમી. 1 સેમી એટલે 1 મીટરનો 100મો ભાગ કહેવાય. 1 સેમી બરાબર મીટરમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થાય, 1 ના છેદમાં 100 મીટર કહેવાય. અને 125 સેમી ને મીટરમાં રૂપાંતર કરવું છે તો શું આવે? 125 ના છેદમાં 100. ત્યારે છેદમાં જશે. મીટરમાં રૂપાંતર થાય ત્યારે 100 ક્યાં જશે? છેદમાં, બરાબર? તો આપણે 2 પોઈન્ટ કાપો. 2 0, જેટલા 0 એટલા પોઈન્ટ કપાય. આ તમે શીખાતા. શું તમને એક્ઝામ્પલ આપું? એક
તમે આગળ આ રીતે શીખાતા આગળના ધોરણમાં કે બારના છેદમાં દસ હોય તમારે પોઈન્ટ માં રૂપાંતર કરવું છે તો કોઈને ફાવશે શું થાય દશાંશમાં બરાબર જયારે આ રીતે રૂપાંતર કરવાનું હોય ને તો આપણે જમણી સાઈડ થી ડાબી સાઈડ ખસવાનું એટલે આ બાજુ એક ઝીરો એટલે એક પોઈન્ટ ખસવાનું અહીંયા બે ઝીરો તો કેટલા પોઈન્ટ ખસે આપણે બે તો અહીંયા આન્સર આવશે 1.2 જો આનું નાનું તમને સમજાવું 12 ના છેદમાં 100 અહીંયા બે ઝીરો છે તો કેટલા પોઈન્ટ ખસું એ બે ઝીરો છે તો કેટલા પોઈન્ટ ખસું બે પોઈન્ટ ખસવાનું ખસવાનું ક્યાંથી જો હું સમજાવું જમણી થી ડાબી સાઈડ આવવાનું એટલે અહીંયાથી ખસવાની શરૂઆત કરવાની આ 1 અને આ 2 એટલે આગળ 0 આગળ કોઈ સંખ્યા નથી તો 0 પોઈન્ટ બાદ આ રીતે લખાય હવે એ જ રીતે જો અહીંયા જો હવે 1000 હોય તો કેટલા પોઈન્ટ ખસવાનું 3 પોઈન્ટ ખસવાનું પણ મારી પાસે કેટલી રકમ છે 2 મારી પાસે 2 જ રકમ છે મારે 3 પોઈન્ટ ખસવા છે તો આ 1 અને 2 હું ખસી જોઉં તો જી એ 1 રકમ ન હોય ત્યારે 1 0 મૂકી દેવાનું થઈ ગઈ 3 રકમ આગળ 0 મૂકવાનો આપણે જમણે જમણા હાથ તરફ થી ડાબા હાથ તરફ આવવાનું છે તો અહીંયા 0 મૂકી દીધો હવે થઈ ગયા 3 પોઈન્ટ હવે પોઈન્ટ કાપી નાખો એટલે અહીંયા આવશે 0 0.0 ને 12 સમજાણું તમને આ ઓકે પછી હું તમને એક એક્ઝામ્પલ ચલો મને કયો અહીંયા પોઈન્ટ કપાવો ચલો મને અહીંયા ક્યાં પોઈન્ટ કાપશે શું આન્સર આવશે ફાઇનલ કયો મને વેરી ગુડ 2 પોઈન્ટ ખસે એટલે 0.23 ઓકે ચલો હજી મને કયો આનો આન્સર શું આવશે આનો આન્સર 23 ને ડાબી એટલે બરાબર આ રીતે કટ થાય આ તમે પાંચમા ધોરણ માં તમારે આવી ગયું હતું આપણું ડિવિઝન હતું જો ઈ જ રીતે અહીંયા કામ કર્યું છે કે આપણે મીટર છે એમાં ફેરવવું છે સેમીને સેમીને મીટરમાં ફેરવવું હોય તો આપણે ખ્યાલ છે કે 100 સેમી બરાબર 1 મીટર બરાબર તો 125 ના કેટલા મીટર થાય તો 125 ના છેદમાં 100 આ રીતના ને 125 ના છેદમાં 100 એટલે 100 એટલે કેટલા પોઈન્ટ કપાય 100 એટલે કેટલા પોઈન્ટ કપાશે બેટા 100 એટલે કેટલા 2 પોઈન્ટ કપાય ને એટલે શું આવશે આ 125 છે 1.0 કે થાય 2 પોઈન્ટ કાપો તો આ 125 તમે 100 લખા 2 પોઈન્ટ કાપો તો ક્યાં આવશે પોઈન્ટ ક્યાં હું લખું 1.25 હા વેરી ગુડ અહીંયા આવશે 1.25 મીટર બરાબર સમજાવું તમને ઓકે એના પછી જો દશાંશ નો ઉપયોગ કરી મીટર માં દર્શાવો કેવા દર્શાવવાનું કહે છે આપણને મીટર માં જો 6 સેમી છે આ 6 સેમી બરાબર એને મારે મીટર માં દર્શાવવું છે તો 6 ના છેદમાં 100 અહીંયા ધ્યાન જો હું 6 ના છેદમાં 100 લખું તો કેટલા પોઈન્ટ કાપવાના મારે જોવો તો ઝીરો લખી નાખો પછી
પેલા પોઈન્ટ મૂકેલો પાછળ ઝીરો મૂકો. હા, એટલે કે આને શું થયું? 0.06 ઝીરો પોઈન્ટ મીટર. 0.06 મીટર, મીટર. બરાબર. સાવ ઈઝી છે, કાંઈ જ નથી. હો, એના પછી જો 2 મીટર અને 45 સેમી. તો જો આપણને કેમાં ફેરવાનું કીધું છે? અહીંયા ધ્યાન દે, આપણને કેટલા કેમાં ફેરવાનું કીધું છે? મીટર ને આપણે કેમાં ફેરવાનું કીધું છે? મીટર ને મીટર જો અહીંયા લખું છું, 2 મીટર અને 45 સેમી. અને મારે કેમાં ફેરવવું છે? મીટરમાં મીટર ફેરવવું છે, બરાબર. તો મીટર ફરેલું છે, એને કોઈ અડવાનું જ નહીં. 2 મીટર એમના જ રાખવાનું, ઈ ના ફરે ને, મીટરમાં ફેરવાનું છે. મારે સેમી ને મીટરમાં ફેરવવું છે તો શું કરે? તો 45 ના છેદમાં 100 શું કરે અહીંયા? ચલો અહીંયા પોઈન્ટ કાપો તો, અહીંયા પોઈન્ટ કાપો તો, પોઈન્ટ એ કેટલાય પોઈન્ટ કપાય એમ કહું છું. જો આ પ્લસ છે, બરાબર, આ પ્લસ માં થાય, આ એડ થશે, આની અંદર જે આવશે, અહીંયા 2 0 છે તો કેટલા કેટલાય પોઈન્ટ કટ થશે. બે કોની આગળ પોઈન્ટ આવે? કોની આગળ પોઈન્ટ આવશે? આને તોડવાના જ નથી. આ 2 મીટર તો મીટર જ છે, આમાં પોઈન્ટ કપાય 45 જ છે. એમાં 0.45 0.45 નહીં લખવાનું, જો અહીંયા ખાલી 45.45 લખવાનું. કેમ? એની આગળ 2 છે ને, એટલે. તો અહીંયા આ રીતે લખો ને, 2 મીટર, એટલે હું મીટર નથી લખતી હવે, 2.45. તો આને એડ કરો તો આમ થાય 2.45 મીટર. સમજાણું? કેમ? જો અહીંયા છે 2 મીટર + 45 સેમી, બરાબર. પછી શું છે? 2 મીટર + અહીંયા પોઈન્ટ કાપ્યા તો 2.45 મીટર, જે મેં તમને કરાવ્યું ઈ કામ. સમજાય છે? હવે આપણે આને રાખવાના હોય એટલે 45 ને પેલા હું આવે 2 મીટર તો છે બેટા, 2 મીટર તો છે. જો અહીંયા ફરી વાજો, ફરી વાજો, 9 મીટર આ એવી રીતે છે, બરાબર. 9 મીટર અને 7 સેમી. આપણે એમ કે મીટર માં રૂપાંતર કરો તો જે તમે મીટર માં હોય એ તો એમનામ જ રહે, બરાબર. એમાં કોઈ ચેન્જીસ ન થાય, આમાં કોઈ ચેન્જીસ ન થાય, કેમ કે મીટર જ છે. તો કોનું મીટર માં રૂપાંતર થાય? તો સેમી નું, બરાબર. તો પેલા 9 મીટર હું એમના રાખું છું, 9 મીટર હું એમના રાખું, અને તમને સેમી માં રૂપાંતર કરવાનું, મીટર માં રૂપાંતર કીધું, એટલે 7 ના છેદમાં 100. તમને ખબર છે 1 મીટર ના કેટલા સેમી થાય? 100. સમજાણું? 1 મીટર ના 100 સેમી, એટલે 7 ના છેદમાં 100. હવે અહીંયા છો, ચલો અહીંયા હવે પોઈન્ટ કપાવો. કઈ રીતે આવશે? 7 ને પેલા 0 મૂકવાનો. અરે વેરી ગુડ, 7 ને પેલા 0, કેમ કે આ 7 માં પોઈન્ટ 100 આપણે છેદમાં મીટર માં રૂપાંતર કરવાનું છે. અને આની આગળ કઈ નથી, એટલે પોઈન્ટ મૂકી દેવાનો. એક બીજો 9 છે એટલે 0 નહીં મૂકતા, 9 છે એટલે 0 ન મૂકતા, કેમ કે આ મીટર માં રૂપાંતર થઈ ગયું. જો જો આમ થયું, 9 મીટર + 0.7 મીટર, આમ થઈ ગયું. આ મીટર માં રૂપાંતર થયું. હવે બેન ભેગું કરી નાખું, ચલો મીટર મીટર ને સરવાળો કરું તો 9.07. સમજાણું હવે? હા કે ના? હા. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ આપું વધારે. હવે તમે મને કરાવજો. હા ભાઈ, ચલો આને મને મીટર માં રૂપાંતર કરાવો. ચલો કઈ રીતે લખું બેટા? મીટર માં રૂપાંતર કરાવો, કઈ રીતે લખું મને કયો?
બે સંખ્યા બનાવવાની, ડાબી સાઈડ મૂકવાનો બરાબર પોઈન્ટ. હા, 8 મીટર મીટર વત્તા અને ઝીરો પ્લસ પોઈન્ટ પાંચ મીટર. ઝીરો પોઈન્ટ પાંચ હવે એને ભેગું કરી નાખો તો શું થશે? 8.05 મીટર. આઠ પોઈન્ટ ઝીરો પાંચ મીટર. વેરી ગુડ, સમજાઈ ગયા? જોજો આગળ જ મૂકવાના છે, આ ઝીરો જે ઘટે ને સંખ્યા ઘટે એની આગળ મૂકવાની છે, કોઈ પાછળ ના મૂકતા. નકર તો પાછળ મૂકશો તો આ પાંચ ના શું થઈ જશે? એક મીટર બરાબર કેટલા હશે? એ તો આપણે શીખાતી હોય છે. એક મીટર બરાબર કેટલા હશે? એક મીટર બરાબર 100 સેમી બરાબર. તો ભાઈ 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. ઓકે, 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1000 ગ્રામ. ઓકે, તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1000 મીટર. 1000 મીટર. ઓકે, એના પછી 1 લિટર બરાબર કેટલા મિલી? 1 લિટર બરાબર કેટલા મિલી? 100 મિલી. આપણી પાસે દૂધ 100 મિલી થાય. આપણે દૂધી થોડી લેવા જઈએ છીએ, ટેટરી 1000 મિલી. 1000 મિલી. 1000 મિલી. 1000 મિલી. આ તમને યાદ હોવું જોઈએ. ઓકે, આ તમને યાદ હોવું જોઈએ. હો, હવે અહિયાં ધ્યાન. હવે આપણે શીખી ગયા આ રીતે કે 9 મીટર. મારા બસ નો જવાબ ખમો. આપણે શીખી ગયા બેટા માઇક તાર વોલ્યુમ મીટ અત્યારે બેટા વોલ્યુમ બંધ કરો ને પછી વાતો કરો. હો, ઓકે. 9 મીટર અને 7 સેમી આપણે કામ થઈ ગયું. તમે સમજી ગયા કે કઈ રીતે આવે બરાબર? આ રીતે તમારે રૂપાંતર કરવાનું હશે. પછી જો 419 સેમી નું મીટરમાં રૂપાંતર કરવું છે તો ભાઈ શું થાય? 419 સેમી નું મારે મીટરમાં રૂપાંતર કરવું હોય તો ચાલો પોઈન્ટ કરી દીધો કપાય. મેં 419 છેદમાં 100 લઈ કો મીટરમાં રૂપાંતર કરાવ. બે રકમ પેલા લેખા દાદી જમણી થી દાદી જવાબ. ફાઈનલ આન્સર શું આવે? 4.2 અંગુળી. બે રકમ થી કપાય. પેલી અહીંયા 9 કપાય, બીજો પોઈન્ટ 1 કપાય, એટલે 2 પોઈન્ટ થઈ ગયા. એની આગળ મૂકી દો પોઈન્ટ, એટલે આવશે 4.19 મીટર બરાબર. હવે જો આપણે હમણાં શીખ્યા નાનું, તમને બધાને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા પૈસા 1 રૂપિયાના? 100 પૈસા, નહીં કે 50 પૈસા બરાબર. કોઈ બોલ્યું કે 50 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 3 રૂપિયો બરાબર કેટલા પૈસા આવે? 300. ત્રણસો. તમે શું કહી રહ્યું?
તમે શું કર્યું એને બે ઝીરો એડ કર્યા એમ જ થયું ને? હા અને 25 રૂપિયા તો કેટલા ઝીરો? 2500 પૈસા. 2500 પૈસા. 2500 રૂપિયા હોય તો 8 રૂપિયા હોય તો 800 પૈસા. 800 પછી 75 રૂપિયા હોય તો 75 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 1 પૈસા એટલે કેટલા રૂપિયા થાય? તો 1 પૈસા એટલે 1 રૂપિયાનો 100મો ભાગ. બરાબર. 1 પૈસા બરાબર 1/100 રૂપિયા કહેવાય. 1 પૈસા બરાબર શું કહેવાશે? 1/100 રૂપિયા. અને પોઈન્ટ કમા રૂપાંતર કરો. અને તમારે પોઈન્ટ માં રૂપાંતર કરવું હોય 1 પૈસા ને, તો તમને બધાને હવે આવડે છે. સોના છેદ માં એક પોઈન્ટ કપાય. અહીંયા બે રકમ છે એટલે 2 પોઈન્ટ કપાય. અહીંયા 2 રકમ બનાવવા માટે આપણે 0 મૂકી. આજુબાજુ બહુ અવાજ આવે છે, દૂર વયા છે. અથવા પોતાનું માઇક બંધ કરી દે. માઇક બંધ કરી દે તો કોનું છે આ ભાઈ? કોનું સારું માઇક છે? ઓકે, તો દશાંશ સ્વરૂપ માં આ રીતે રૂપિયા માં કહેવાય 0.01 રૂપિયા. તારે નેટ પ્રોબ્લેમ હશે, તું દૂર વહી જા બેટા, કે તને ક્લિયર નહી આવતો હોય. હો છો અહીંયા ધ્યાન, અહીંયા એમ કે છે 10 પૈસા છે એને મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે દશાંશ સ્વરૂપમાં. બરાબર. તો શું થશે? 10/100 એટલે 1 0 કટ થઈ જાય. જો કટ કરેલો છે 1 0, 1 0 કટ થઈ જાય એટલે 1/10 બચ્યું. અહીંયા પેલા જે ઉડી જાય એને ઉડાડો અને એને પોઈન્ટ માં કાપો. તમે પોઈન્ટ માં કાપો એટલે 1 0 છે તો એક જ ખસવાનું રે આપણને. આમ હોય આપણી પાસે 1/10 તો 1 0 છે તો કેટલા પોઈન્ટ ખસવા દે? 1 પોઈન્ટ ખસવું એટલે અહીંયા આવશે અને એની આગળ કઈ નથી એટલે 1 0 આવશે એટલે 0.1. સમજાવો. એને રૂપિયામાં આપણે દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા શું કરું? આ જે 0 સરખી રકમ છે એને ઉડાડી દેવાની. જે કટ થાય એને કટ કરવાના. 0 0 કટ થઈ ગયા. હવે કોઈ રકમ કટ ના થાય અહીંયા આપણી પાસે બચ્યું શું?
એક ના છેદ માં દસ. એક ના છેદ માં દસ બરાબર. તો હવે આમાં કેટલા પોઈન્ટ ખસવાના? એક ઝીરો એટલે એક પોઈન્ટ, એક ની આગળ પોઈન્ટ આવશે અને 0.1. અને તમે જો કદાચ આ કટ ના કરો ને ડાયરેક્ટ કરો તો પણ ચાલે. તો આ રીતે આવશે, બે ઝીરો છે એટલે બે પોઈન્ટ કટ કરો, બે પોઈન્ટ કટ કરો એટલે 0. આ રીતે તમે લખો. આ ઝીરો ની પાછળ કોઈ વેલ્યુ નથી, એને વંચાય 0.1 જ વંચાશે બરાબર. પણ જો તમારે આ રીતે કટ કરવું હોય તોય ચાલે, અને આ રીતે કટ કરો તો પણ ચાલે. તમે પેલા એક એક ઝીરો ઉડાડી દો, એક ઝીરો જ કટ કરવાનું રહે. અથવા તમે આમ કટ કરો, તમે જે રીતે કટ કરો ને બે સાચું છે બરાબર. ઓકે, પૈસા ને રૂપિયામાં ફેરવતી વખતે અંશમાં જે તે પૈસા લખી છેદમાં સો, છેદમાં શું લખવાનું? અંશમાં જે પૈસા આપ્યા હોય એ લખવાનું, અંશમાં જે પૈસા આપ્યા હોય એ લખવાના, અને છેદમાં સો લખવાના. એક રૂપિયો બરાબર 100 પૈસા છે, તેથી લખી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવી. આ રીતે આપણે જે કામ કરી રહ્યા આગળ બરાબર. તો જો હું તમને એક્ઝામ્પલ આપું, અહીંયા હું તમને એમ કહું 75 પૈસા છે, મારે એને રૂપિયામાં રૂપાંતર કરવું છે. તો હમણાં જ આપણે બોલ્યા મિસ કે જયારે આ રીતે રૂપાંતર કરવું હોય તો ઉપર જે રકમ આપી એ લખવાના, છેદમાં શું લખવાનું? છેદમાં શું લખવાનું બેટા? 50 પૈસા. 50 પૈસા ક્યાં છે? 75 પૈસા છે. એક રૂપિયો બરાબર 100 પૈસા આવે ને, એટલે આપણે કેમ રૂપાંતર કરવું છે? રૂપિયામાં. તો છેદમાં 100 લખવાના. આ રીતે 75 ના છેદમાં 100, 75 પૈસા તો છે જ, એના છેદમાં 100 લખવાના. કેમ 100 લખા? કેમ કે એક રૂપિયો બરાબર 100 પૈસા, 75 ની પેલા પોઈન્ટ મૂકી લે આગળ 0.75. 75 બે ઝીરો છે એટલે પાછાથી પોઈન્ટ કાપવાની શરૂઆત કરવાની, આગળ આવવાનું. એકમ થી પોઈન્ટ કાપવાના, એક કપાણો આ બીજો પોઈન્ટ કપાણો, બે રકમ થઈ ગઈ. મારે બે પોઈન્ટ કપાણા કાપવાના છે, બે ઝીરો છે એટલે 3 ઝીરો તો 3 પોઈન્ટ કાપેત, એક ઝીરો તો એક જ પોઈન્ટ કાપેત. આ ખાસ ધ્યાન, આની આગળ કોઈ રકમ નથી એટલે એક ઝીરો મૂકી દીધો. જો કદાચ રકમ હોત તો એ રકમ આવે, અહીંયા રકમ નથી એટલે 0 મૂકી. ઓકે, હવે જો એના પછી તમે ઉદાહરણ આપ્યું ને એમાં છેલ્લે નો સમજણ, શું નો સમજણ છેલ્લે? હજી એક સમજણ છું, ધ્યાન નહીં. મારે 25 પૈસા ને ફેરવવા છે, મેં ડાયરેક્ટ લખ્યું છે. મારે 25 પૈસા છે એને ફેરવવા છે, આ 25 પૈસા ને મારે ફેરવવા છે રૂપિયામાં દશાંશ રૂપે બરાબર. તો શું કામ થશે? કેટલા પોઈન્ટ કપાશે જોવો તો? કેટલા ઝીરો છે નીચે? બે પોઈન્ટ કાપો. શરૂઆત પાછળથી કરવાની, આગળ આવવાનું. એકમ થી શરૂઆત કરવાની છે, આ એક આ બે, તો પોઈન્ટ ક્યાં મૂકવું? ચલો હું કહું, મને પોઈન્ટ ક્યાં આવે બેટા? એકમ થી. એકમ થી ક્યાં? એકમ ને દશક મેં કાપ્યું, પોઈન્ટ અહીંયા આવે બે ની આગળ, એટલે એની આગળ કોઈ રકમ નથી ને આગળ 0, 0.25. શું નો સમજાણો હોય મને કયો આનો? મેં સમજાઈ ગયું. ઓકે, જો અહીંયા છે 25 પૈસા છે એને મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે, તો છેદમાં 100. હવે પોઈન્ટ કાપ્યા એટલે તમે 0.25 રૂપિયા કહેવાય દશાંશ સ્વરૂપમાં બરાબર. હવે એ જ રીતે 205 પૈસા છે, જો 205 પૈસા છે
એને મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે, તો કઈ રીતે લખાય? ચલો હવે મને કહો, હવે તમને આવડે. હા, 250/100. 205 છે, 50 નથી, 205/100. પછી બે રકમ ખસવાની, એટલે 2.05 થઈ જાય. 2.05 રૂપિયા. ક્યાંથી કે આપણે જમણી થી ડાબી સાઈડ, એટલે પાછળ થી ખસી ને આગળ આવવાનું છે. બરાબર, ઘણા કદાચ આમ કરશે, એક અને આ બે, 20.5 થઈ જાય. સાચો આન્સર કેવાય કે ખોટો આન્સર કેવાય? ખોટો આન્સર કેવાય. જવાબ 2.05 આવે નહી કે 20.05. એટલે તમે પોઈન્ટ ખસતી વખતે ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ ક્યાંથી ખસવાનું છે, તો જમણી તરફ ડાબી તરફ, એટલે આ સાઈડ થી ખસવાનું, આ સાઈડ થી ખસીને આ બાજુ આવવાનું. હા, ઓકે મિસ. બરાબર, જાણી છે, હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. બરાબર, તમે લખી નાખજો, પોઈન્ટ વાળું જ છે. ઓકે ઓકે. રફિકા મિસ, મારો રોલ નંબર લખી લેજો, 15. હા, ઓકે બેટા, પહેલા લેક્ચર પૂરો કરીએ છે. ઓકે ઓકે, બાય મિસ. બાય મિસ. મિસ બાય.